कुंज में भी राधे घनश्याम राधे 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 कुंज में भी राधे घनश्याम राधे राधे श्याम राधे राधे घनश्याम राधे श्याम राधे राधे घनश्याम राधे राधे श्याम राधे राधे घनश्याम सुखा रसाले इदमेव सारम
परब्रह्म भगवान पूर्ण पुरुषोत्तम कृष्ण ने प्रणाम। आप सर्वे हरि भक्तों ने मारा प्रणाम। साथे श्रीमद भागवत कथा ना आचना आ पंचम दिवस ने अंदर गई काले आपणे नंद महोत्सव जोयो। आजे आ छठो दिवस आपणे प्रवेश करीए लुवार वाव गाम ना आंगणे અને ઓમકારેશ્વર મહાદેવના સાનિધ્યમાં જીવાણી પરિવારનો ખૂબ ખૂબ આભાર માનીએ કે જેમણે આપણને લાભ આપ્યો। પરમ પૂજ્યપાદ ગુરુ મહારાજના ચરણમાં વંદન કરીએ। ધન્ય છે, ભાગ્યશાળી છે જે યજમાન બને છે। ધન હોવું એક વાત છે, ધન વાપરવું એ બીજી વાત છે। હોય તો ઘણા પાસે છે, પણ ધન્ય ભાગ્યશાળી એ છે મારા ભાઈ બહેનો જે ભાગવત કથા જીવનમાં એક વાર પણ પોતાના હાથે કંઈક ભાગવત કથાનું આયોજન કરે છે। એમ કહેવાય છે કે 7-7 જન્મના પુણ્ય ભેગા થાય ને તો જ આપણે આંગણે અથવા આપણા દ્વારા આપણા વતી આપણા પૈસાથી ભાગવત કથા આપણે કરાવી શકતા હોઈએ છીએ। ભાગવત સપ્તાહ એ કોઈ સામાન્ય વાત નથી, ભાગવત કથા હોય અને એક પોથી પણ આપણે લેવી હોય, ઘરે પધરામણી કરવી હોય, 2-5 હજાર ખર્ચવા હોય તો પણ આપણે ખર્ચી શકતા ઘણી વાર, કારણ કે માયા વળગેલી હોય છે ને, છૂટતી નથી, છોડવાનું મન થતું નથી। પણ યાદ રાખો, કર્યા વગર કઈ મળતું નથી અને કરેલું ક્યાંય જતું જ નથી। એવા આ રૂડા પ્રસંગની અંદર આ અલૌકિક શ્રીમદ ભાગવત કથાની અંદર સમસ્ત લુવારવાળ ગામ અને એમાં પાલિતાણાનું સિદ્ધ ક્ષેત્ર, પાલિતાણાનો ડુંગર, રળિયામણો રહેલો, કેવા કેવા સિદ્ધો ત્યાં બેઠા છે, કેવા કેવા મહાપુરુષો ત્યાં બેસીને તપ કર્યું છે જેમણે। ભગવાન નૈમિનાથ, ભગવાન મહાવીર સ્વામી પણ ત્યાં વિચરણ કરી ગયા છે। અહિંસા પરમો ધર્મ નો નાદ જેણે આખી પૃથ્વી પર ગુંજારું કર્યું, ભગવાન શ્રી નૈમિનાથના ચરણ કમળની અંદર પ્રાર્થના। સ્વામી રે સ્વામી, મહાવીર સ્વામી, કરુણાના સાગર મહાવીર સ્વામી, દયાના સાગર મહાવીર સ્વામી, જયતિ જૈન શાસન, અહિંસા પરમો ધર્મ આ પરમ સૂત્રનો જેને ઉદ્ભવનો ઘોષ કર્યો એમને આપણે પ્રણામ કરી અને કથાનો પ્રારંભ કરીએ। ગઈકાલે સાંજની અંદર આપણે જોતા હતા કે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો I'm not afraid to die।
भगवान नो जन्म रहो रात्रि ना बार वाग्या पछी लाइट अने मने लागे छे के एक के दोढ वाग्यो हशे गोकुळ मां मुकी लाला ने नंदराई ने घरे अने वसुदेव जी क्या दीकरी नो जन्म थयो तो दीकरी ने लाई अने टोपला मां मुकीने पाछा जेल मां आवी गया ताळा आपोआप बंद थई गया अने आ बाजु सवार ना चार वाग्या અને સવારનો જે પહેલો પહોંચ જ્યાં બ્રહ્મ મુહૂર્ત જ્યાં થયું એ જ વખતે ભગવાન શ્રી કૃષ્ણએ પારણાની અંદર પહેલી લીલા કરી ભગવાનના રડવાનો અવાજ સાંભળાયો. એક સખી આવીને જોયું કે માની ત્યાં દીકરાનો જન્મ થયો છે. બાળકના રડવાનો અવાજ સાંભળી અને સખીએ બહાર આવીને જાહેરાત કરી Thank you.
જ્યારે ભગવાન કૃષ્ણનો પ્રાગટ્ય થયો, જન્મ થયો, ત્યારે નંદરાયે નિર્ણય કર્યો કે હું ગૌદાન આપું. સ્નાન કર્યું, બાળકને વિધિઓ પહેલો જન્મ થયો. પણ જ્યારે બાળકનું પ્રાગટ્ય થાય, જન્મ થાય, બાળકને અને ત્યારબાદ 24 કલાકની અંદર બાળકને પ્રથમ પાન કરાવવામાં આવે, પ્રથમ દૂધ અથવા તો કોઈ વસ્તુ એને શું કહેવાય, અન્નપ્રાશન, આપણે ગળફુંદી કહીએ દેશી ભાષા, ગળફુંદી, અન્નપ્રાશન સંસ્કાર. 24 કલાકની અંદર એ બાળકને કંઈ ને કંઈ મોઢાની અંદર આપવું પડે. જો સશક્ત હોય તો 6 કલાકમાં, સશક્ત ન હોય અને થોડું વધારે અશક્ત હોય તો 24 કલાકની અંદર એને અન્નપ્રાશન કરાવવું પડે. એટલે નંદરાય છે ને એ સ્નાન કરવા ગયા છે, યમુનાજીમાં સ્નાન કરી ઢોલ નગારા લઈને. ત્યાં તો લોકો બાજે બાજે રે બધાઈ મૈયા તોરે અંગના, તોરે અંગના મૈયા તોરે અંગના. નંદરાય જ્યારે પાછા આવ્યા સ્નાન કરી યમુનાજીમાં અન્નપ્રાશનની તૈયારી થઈ,
विद्वान ब्राह्मणों बैठा छे स्वस्ति वाचन करे छे। दीकरानो जन्म थाय ने तो आव बधु करजो, आव बधु कराय, आम सूतक लागे सूतक लागे करीने हाव काढी न नाखता। मने खबर घणा तो हाव वाट ज जोता होय के न आपवानुं बहानुं मळे, काई करवुं नथी एटले खबर नहीं। भागवत में स्पष्ट लख्युं छे ए दिवसे ज, ए दिवसे ज स्वस्ति वाचन गयुं छे 24 कलाक अन्न प्राशन विधि गयुं छे। कोने खबर आपने कशी खबर ज नहीं पड़ा, आपणो हिंदू धर्म क्या जाए छे हूँ तो एम कहूँ छू। अने पाछा के वर्धी नो सूतक सवा महीनो चाले, ए मूर्ख, एक नंबर नो मूर्ख, कहतो भी मूर्ख सांभळतो भी मूर्ख। कंटा दीकरो आवे तो हवा महीना सुधी अमारे तो आम ना थाय तेम ना थाय, अमारे दीवो ना थाय बत्ती ना थाय, तमने કોણ આવું બધું વહેતું કરે છે? એને પકડી લઈ આવો એકવાર વ્યાસ્તમાં દુષ્ટ અને પાપી, એક એક મહિના સુધી સવા મહિના સુધી તમારે ત્યાં બાળક થાય તો તમને સૂતક લાગે, આવું કોણ કહ્યું છે? મહાપાપી જે કહેતો હોય, મોટામાં મોટું કોઈ સૂતક હોય ના તો એ મરણનું છે, મરણથી વધારે કોઈ પણ સૂતક બતાવ્યું બધી શાસ્ત્રમાં, મરણનું સૂતક મોટામાં મોટું છે। અને એ 12 દિવસનું જ હોય, 13માના દિવસે લાડુ થાય અને આખું ગામ ચાલે, 12 દિવસથી વધારે કોઈ સૂતક દુનિયાનું લાગતું નથી, સમજી લો। તો તમે કેમ આવું કરો છો યાર? એક એક મહિના સુધી, હા એક સવા મહિના સુધી બાળકને બહાર ન કઢાય, કારણ કે બહારનું વાતાવરણ ખરાબ હોય, કોઈ નજર ખરાબ હોય, કોઈને અપાય નહીં હાથમાં, કારણ કે કોઈના હાથમાં પેલા વિષાણુ હોય, કોઈ આજકાલ રોગ આવી ગયા હોય, એ બધું મર્યાદા બરાબર છે। બાકી તમે એક મહિના સુધી તમે દીવો ન કરો, અગરબત્તી ન કરો, કોઈ ધર્મ ન કરો, કોઈ આંગણે બ્રાહ્મણ આવ્યો તમે ચા પાણી ન પીવડાવો, આવા ધંધા કરવાના? હાવ તમે તમે ક્યાં જશો હવે દુનિયાની ખબર નથી પડતી હિન્દુ ધર્મ। સ્પષ્ટ કહું છું, મૃત્યુથી વધારે મોટામાં મોટું સૂતક કોઈ છે જ નહીં, કોઈ પણ લાવે મારી પાસે તો શાસ્ત્ર પ્રમાણે હું સ્વીકાર કરીશ। અને 12 દિવસનું જ સૂતક હોય મૃત્યુ, વર્ધીના સૂતક આટલા બધા ન હોય। કોઈક શાસ્ત્ર ને કોઈ બ્રાહ્મણો ને કોઈ વિદ્વાન ને પૂછો તો કરે। નંદરાય તો એ જ દિવસે ગાયનું દાન કર્યું, એ જ દિવસે, સાહેબ નોમના દિવસે, કયા દિવસે? નોમના દિવસે। આ ઉત્સવ ક્યારે થયો છે? નવમના દિવસે, આઠમની રાત્રે જન્મ્યા ભગવાન, તો ઉત્સવ કયા દિવસે થયો? નવમી, નવમના પારણા, લાલાને પારણામાં અને પ્રાશન કરાવી, લાલાને પારણામાં નાખ્યા, લાલાને શણગાર સજાવ્યા અને સાચા મોતીનો હાર લાલાને પહેરાવી અને નંદજી જાહેરાત કરી કે જેને પણ અહીં આંગણે આવે એ બધાને જ ગાયનું દાન આપે, પહેલું વહેલું। એમાં જટાશંકર ને બધા આવ્યા લાઈન બધ, પેલા તો બ્રાહ્મણો જ આવે ને દાન લેવા, કરુણા શંકર ને લાભ શંકર ને બધા લાઈન લે, દયા શંકર ને હરિ શંકર, બ્રાહ્મણો બધા પંડ્યા જોશી દવે, બ્રાહ્મણો ગાયો નું દાન લઈ લઈ નીકળ્યા। સાહેબ એક એક ગાય જે છે તમે જોયું હોય તો અદભુત, ગાયના અગ્નિ જે ખરી છે ચાંદીથી મળેલી છે અને સિંગડી છે સોનાથી મળેલી છે, આવી અદ્ભુત ગાયોનું દાન, સિંગડા ઉપર સોનાથી મળેલી છે ગાયો અને પગની ખરી છે ચાંદીથી મળેલી ગાયો, અને કેટલી આપી? 1-2-5 નહીં, 9 લાખ ગાયો આપી, કેટલી? 9 લાખ ગાયોનું દાન કર્યું છે મહારાષ્ટ્ર પહેલા દિવસે, ભાગવતજીમાં એની સંખ્યા પણ લખી છે સાહેબ, મને કહેવા દો। પહેલું પહેલું ગાયોનું દાન મહારાશ્રી કરવા લાગ્યા અને ગાય લઈ લઈને બધા નીકળ્યા, પછી તો બધાને આપે જેટલી માગે એટલી, કોઈ કે કેટલી ગાય તારે જોઈએ, તો કે 100 ગાય, કે લઈ જાય 100 ગાય, કોઈ કે 500 ગાય, તો લઈ જાય, કોઈ કે 1000 ગાય દાનમાં જોઈએ, કે લઈ જાય, અને ગાયોનું દાન લઈ લઈ અને એ લોકો ભાઈ ગાયો તે મૂકવા તો જવી ને પાછી જ્યાંથી ક્યાંકથી લેવી, કોઈ જગ્યાએથી કોઈ જગ્યાએ મૂકવા જવી, બધા એમાં પરોવાયેલા, અને ગાયોનું 9 લાખ ગાયોનું દાન
जल्दी जल्दी महाराज श्री पूरू करू अने पछी महाराज श्री के विचार करू के हवे धनना भंडार खोलो, अपनी पास चांदी घणी छे तो चांदी ना सिक्का जे छे ए आपणे दान मां आपी। गौदान पूरू थयू, हवे धन धान्य दान मां आपवानो वारो आव्यो। तेरे चांदी ना सिक्का लई अने दान मां महाराज श्री गेला आप्या अने ई पेलो खोबो भरी अने आम चांदी ना सिक्का लई निकळ्यो। ओला गायो जे लईने जता तेरी पाहेथी निकळ्यो, ओला गायो वाळाए कीधुं के तू गायना लाव्यो के नही, हुं सिक्का लाव्यो। बोलो के ओ आ तो खोटलो धंधो कर्यो, गाय खोटी लईने आव्यो। अने गाय ने मेल पड़ती अने दौड्या चांदी ने सिक्का लेवा गाय ने। ए तो पछी आपणे वाळी लेशुं गमे तेरी गायो दे, આપણી જ ગાય છે ને, સો ગાય મારી છે જ, એ તો નક્કી છે, કારણ કે અહીંયા કોઈ ચોર તો હતું જ નહીં। એટલે ગાયને એક બાજુ ઉભી રાખી દીધી, સ્ટોપ કરી અને તરત દોડ્યા અને ચાંદીના સિક્કાઓ લઈ લઈ અને ખોબાઓ ભરી ભરી નીકળ્યા સાહેબ। અને ખોબા ભરી ભરી જ્યાં નીકળ્યા એટલે હજી અડધો કલાક થયો હશે, તે યશોદાજી કીધું કે તમે આમ ખોબો ભરી ભરીને આપશો એમાં લોકો શું રાજી થવાના, એક કામ કરો ને આ તાસ છે આ તાસ થી ભરી ભરી ના આમ રાખે ફોડો પાથરે કોઈ બેન હોય તો અને કોઈ ભાઈ હોય તો પોતાનો ખેસ આમ રાખે અને એમાં તમે નાખતા જાવ જોઈએ। અને પછી તો નંદરાએ તાસ લઈ આમ ભરે ચાંદીના સિક્કા અને આમ દાન, પછી તો લોકોએ પોટલા વાળ્યા ચાંદીના સિક્કાના, પોટલા વાળી વાળી નીકળ્યા, ઓલો ખોબો જે લઈ નીકળ્યા હતા ને એ કે એટલે તું પોટલું આટલું બધા ચાંદી નથી કે હા હવે ઉકડે ઉકડે આપે છે, મેલ ખોબો પડતો અને પાછો લાઈન માં એક ખોબા ને શું કરો, હવે તો પોટલું ભરી લઈ જાવ, એક ખોબો ચાંદી ના સિક્કા રસ્તામાં ફેંકી અને સીધો લાઈન ઘરે ન જો, એમાં પોટલું ભરી ભરી નીકળ્યા હતા ખેસમાં પોટલા ચાંદીના સિક્કાના। અને આમ જે હજી કલાક ચાલ્યું અને ત્યાં તો નંદરાએ વિચાર કર્યો કે આ ચાંદીના સિક્કા આટલા આટલા બિચારા માથે ઉચકી ઉચકી લઈ જાય તો એને મળે શું બિચારા, એક કામ કર સોનાના સિક્કા કાઢ, સોનાની કિંમત વધારે કહેવાય, ભલે ને એક મુઠ્ઠી પણ સોનું લઈ જશે તો એ ધન્ય થઈ જશે, પાવર થઈ જશે। આજે મારે ઘરે આનંદ થયો છે અને એમ કહેવાય છે નંદરાએ સોનાના જે ભંડાર હતા એના દરવાજા ખોલ્યા અને સોનાના સિક્કા મુઠ્ઠી ભરી ભરી અને આપતા આવલા ખોબામાં ભરે અને જ્યાં સોનાના સિક્કા લઈને બે પાંચ માણસ જ્યાં બહાર નીકળે પૂછ્યું પેલા તારા હાથમાં શું છે કે સોનાના સિક્કા, હે ચાંદીના પોટલા બે બાજુમાં સોનું કે હા સોનું કે હા એ ચાંદી આખા ગોકુળમાં રડે રેલમ છે, ચાંદીના સિક્કા બજારમાં રખડે સાહેબ કોઈ લેવા તૈયાર નહીં, કારણ કે બધાને સોનાના સિક્કા જોઈએ છે। અને આખું ગોકુળ ગામ નંદ ભવન ની અંદર ગીરદીમાં લાઈનમાં લાગી ગયા કે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદરાય સોનાનું દાન આપે છે સોનું બિચારા ખુબા ભરી ભરી લઈ જાય, એના કરતા મારી પાસે સાચા હીરા માણેક છે કિંમતી જવેરા, એક એક હીરો લાખ લાખ રૂપિયાનો છે, એ ઘણા છે ભગવાને આપેલા જવેરાતનો ભંડાર બોલ। અને ઓલા હોનાના લઈ લઈ જતા હતા એવા ચાર પાંચ જણને હીરા માણેક આમ આપ્યા અને હીરાનો ખોબો ભરી જ્યાં નીકળ્યો અને તારા ખોબામાં તો હીરા છે હીરા, અને સોના વાળા સોનું ફેંક લેજો અને હીરા લેવા દો, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ
માણેક ના ખુબા ભરી ભરી અને ગોપ ગોવાળિયાઓ અને ગોપીઓ લઈને નીકળી ગયા. હાચા હીરા હાચા મોતી માણેક જયજવરા થઈને અને જ્યાં માણસો નીકળતા હતા યશોદાજી બહાર આવ્યા. નંદરાયને કીધું આ બધું શું વેચો છો તમે? નંદરાયજી લાલા ને તેડીને જ્યાં બહાર આવ્યા અને લાલા નું અલૌકિક રૂપ જ્યાં જોયું લોકોએ, પ્રભાવતી લીલાવતી કલાવતી આદિ ગોપીઓ જે હતી એને લાલા ના રૂપ ને જ્યાં જોયું એના હીરા માણેક હતા એ તુચ્છ લાગ્યા. ઓ આના કરતા તો કીમતી રત્ન તો લાલો છે. યશોદાએ કીધું કે જો મારો લાલા ના દર્શન કરો. લાલા ને જ્યાં આમ ઊંચો કર્યો બધા લોકો દર્શન કરવા લાગ્યા અને દર્શન કરવામાં ભાન ભૂલ્યા. હીરા માણેક હાથમાં હતા એ ફેંકી દીધા. હીરા માણેક હાથમાં હતા એ બધા જ ફેંકી અને લાલા ના દર્શન માં મસ્ત બન્યા છે. અમે લઈએ પણ યશોદાજી કોઈને લાલો સોંપતા નથી.
એક જ છે પ્રભાવતી માસી ઘરના લોકો જે અંદર એ લોકો દાદાને રમાડે છે ઉછાડે છે અને લોકો નાચે ગાય છે કયો આનંદ થયો શુકદેવજી મહારાજે લખી નાખ્યું વસુદેવજીને જે આનંદ નથી સુખ અને દુઃખ તડકો છાય દિવસ રાત એટલે હંમેશા અમારું ભાગવત આપણે કહે છે બહુ સુખી થવાની કોશિશ ન કરો જો ભગવાન પાસે સુખ માંગશો ના તો જેટલું સુખ માંગશો એટલું જ હામું પાછું દુઃખ જેટલી દિવસ લાંબો હોય એટલો જ રાત પણ હામી લાંબી નિયમ છે જેટલું સુખ આવે એટલું સામું દુઃખ પણ આવે એટલે સુખ અને દુઃખની પલોજણમાં ના પડતા કે મને સુખ મળી જાય મારા છોકરાને આમ મળી જાય આ મળે સુખ દુઃખની પલોજણમાં એ પડે જે અધમ માણસો હોય જે માયાવી માણસો હોય જે સામાન્ય માણસો હોય સુખ દુઃખની પલોજણમાં પડે પણ જેણે ભાગવત સાંભળ્યું હોય એ સુખ દુઃખથી ઉપર ઉઠી અને આનંદની પ્રાપ્તિમાં પ્રયત્ન કરે શું મેળવે આનંદ આનંદ એક એવી વસ્તુ છે કે આનંદ નો વિરોધી કોઈ છે જ નહીં શબ્દ કોઈને આવડતું હોય તો બોલે જેમ કે સુખ દુઃખ દિવસ રાત સ્ત્રી પુરુષ નો વિરોધી શબ્દ હોય ને કોઈ એક શબ્દ બીજો શબ્દ આનંદ નો વિરોધી શબ્દ કયો છે તમારી પાસે છે જ નહીં ગોતા જ નહીં અમે ગોતી ગોતી થાકી ગયા છે આનંદ એટલે આનંદ આનંદ નો પર્યાય હોય શકે આનંદ નો વિરોધી શબ્દ હોય શકે જ નહીં પર્યાય હોય શકે ખુશી એનો પર્યાય છે હું બોલું છું સમજણ પડે છે હા કે ના મારા ભાઈ બહેનો મેળવવું હોય ને તો ભગવાન પાસે એવું ના કહેતા કે મને સુખી કરો ભગવાનને કહેજો પ્રભુ મને તમારા સાનિધ્યનો આનંદ આપો મને તમારી ભક્તિનો આનંદ આપો અને જેને આનંદ મળી ગયો પછી એનો વિરોધી છે જ નહીં પછી એમાંથી ક્યારેય નીચે આવવાનું છે જ નહીં સાહેબ પછી હંમેશા ઉપર જ ગમન થાય છે આનંદ પછી પરમાનંદ પછી બ્રહ્માનંદ જેને એક વખત આનંદ મળી ગયો પછી એમાંથી પતન થતું નથી માણસનું જેને ભક્તિ પ્રાપ્ત થઈ જેને કૃષ્ણ મળી ગયા એને પછી હીરા માણેક અને સોના મોરો ફેંકવી જ પડે સાહેબ એટલે કોઈ કિંમત ન રહે ત્રણ પ્રકારે આનંદની વાત હંમેશા હું સમજાવતો રહ્યો સેજ સમજવાની કોશિશ કરીએ આ બધું ધ્યાન આપીએ તો સમજાશે પહેલો જ પરિસ્થિતિ છે આનંદ પછી પરમાનંદ અને પછી છે બ્રહ્માનંદ સર્વોપરિ ધ્યાન સસુના આનંદ સંસારના દરેક પદાર્થમાં છે ક્યાંય જવાની જરૂર નથી તમે જે ઘરમાં છો તમે જ્યાં રહો છો તમે જે સંસારમાં રહો છો એ ઘરમાં દરેક પદાર્થ છે એમાં આનંદ હોય હોય ને હોય અને છે છે જ છે એટલે આનંદ લેવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી ઘર છોડવાની જરૂર નથી સંસાર છોડવાની જરૂર નથી ઘરમાં જે કઈ છે બસ પંખો ફરે ખાટલામાં હોઈ જાવ બોલો આનંદ મળે કે ના મળે પણ મચ્છર ના હોવા જોઈએ તો આનંદ મળે સવારના પહોરમાં મસ્ત ભાખરી ચા મળે તો બોલો આનંદ મળે કે ના મળે મસ્ત ભાખરી હોય આમ થોડું મોણ વધારે નાખેલી સરસ ચા બે કલાક ટીવી જુઓ
તો આનંદ મળે. આનંદ મેળવવા માટે કઈ ભટકવાની જરૂર નથી સાહેબ. તમારા ઘરમાં પતિ પત્ની સાથે બેસીને આમ હાચી ખોટી વાતો કરો ને તો આનંદ મળે. કેવી હાચી ખોટી વાતો નથી કરતા, કઈ ઠેકાણા વગર જીવતા નથી આવડતું ને એ જ બૂમો પાડે છે. હાય હેરાન થઈ ગયા, હાય મરી ગયા, હાય 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 કરે. તમને ખબર, આ લોકો જીવતા જ નથી આવડતા. આનંદ સંસારમાં છે, પહેલી વાત, દરેક પદાર્થમાં છે જો લેતા આવડે. બીજું પરમાનંદ, પરમાનંદ સત્સંગમાં છે. ક્યાં છે? સત્સંગ. આ તમે બધા અહીંયા બેઠા છો, આ તો ઠીક છે. અહીંયા હજી સંખ્યા ઓછી છે, બાકી લાખોની સંખ્યામાં માણસો સત્સંગ કરે છે. આખો દિવસ સત્સંગ કરે છે છતાં થાકતા નથી. નવ નવ દિવસ સત્સંગ કરે છતાં થાકતા નથી. અને પંખો ન હોય, નીચે ગાડલું ન હોય, નીચે પથરા હોય, તોય અહીંયા તમે ત્રણ ત્રણ કલાક બેસી રહો છો ઘર છોડીને. કેમ? ઘર કરતા કંઈક અહીંયા વધારે મળે છે. ઘર કરતા તમને અહીંયા કંઈક વધારે એવું લાગ્યું કે કથામાં જઈશું તો ત્યાં કરતા અહીંયા કંઈક વધારે લાગ્યું? એટલે તમે અહીંયા આવ્યા છો કે હા કે ના? અહીંયા બેઠા છો, કોઈ યાદ નથી આવતું ઘર બાર પરિવાર. આ જ્યાં સુધી કથા શરૂ કરું અને પૂરી કરું ત્યાં સુધી તમને ક્યાં યાદ નહીં આવે. અને જેવા ચંપલ પહેરો એટલે તરત યાદ આવશે. અરે રે રે, ઉપાધિ નોકરી વાળાને ફોન કરવાનો રહી ગયો, રજા કાલ પછી પહોંચવું પડશે, અથવા તો શાક લેવાનું બાકી રહી ગયું. જેવા ચંપલ પહેરો એટલે બધી ઉપાધિ વળગી જાય છે. અમારો અનુભવ છે, તમારો પણ હશે. તમારો નહીં હોય તો અનુભવ થશે. શું એટલો ડિફરન્ટ છે કે સત્સંગમાં સંત કોઈ મહાપુરુષ અને સાંભળનારા ઘણા બધા, એટલે કે વધારે સંખ્યામાં માણસો હોય એને સત્સંગ કહેવાય. માત્ર બે જ જણા હોય, ગુરુ અને ચેલો, ગુરુ ને ચેલો અથવા તો ગુરુ ને ચેલી, એમાં કોઈ જાતિ ભેદ નથી. પેલા વેલા સંત સમાગમમાં જેસલ જાડેજા બેઠા હોય રાત્રે બે વાગે અને તોડા દે એની સામે એકલી બેઠી હોય, હાથમાં તંબુરો હોય અને જેસલ જાડેજા ને સંભળાવે. સ્ત્રી પુરુષ પણ હોય શકે એકલા, પાનબાઈ અને ગંગા સતી બે સ્ત્રી પણ હોય શકે, બે પુરુષ પણ હોય શકે, કોઈ પણ હોય શકે. મેં કોઈ જાતિનો ભેદ નથી. અને એ સત્સંગમાં ગુરુજી બધી વાત ખોલીને ન કરે. સત્સંગમાં કારણ કે મર્યાદા હોય, સત્સંગમાં બધું ન કહેવાય. સત્સંગમાં બધું કહીએ તો આમાં બધા અલગ અલગ પ્રકારના માણસો હોય, લોકો ગલત અર્થ કરે કે આપે આવું તો કંઈ હોતું હશે, બધા ન સમજી શકે વાત. એટલે સત્સંગમાં કોઈ સંત રહસ્યની વાત ન કરે, બધું આમ રાખીને બોલે, મુઠ્ઠી વાળીને બોલે. પણ જ્યારે શિષ્ય હોય અને યોગ્ય શિષ્ય જ્યારે ગુરુજીને મળે અને રાતના 12 વાગે બંને જણા બેઠા બેઠા સત્સંગ કરતા હોય, એ રાતે 2 વાગે જ્યારે કોઈ શિષ્ય પોતાના ગુરુજીને પૂછે પ્રભુ બ્રહ્મ શું છે એનું મને દર્શન કરાવો, અને ત્યારે ગુરુજી એને રહસ્ય ખોલીને મર્યાદાના પડદાઓ, તમામ પડદાઓ ખોલી અને જે વાત કરે અને બ્રહ્મનો સાક્ષાત્કાર કરાવે એનું નામ બ્રહ્માનંદ. જે હાજરા હજોર જે કૃષ્ણ લાવી અને જે બતાવી દે. સત્સંગમાં ખાલી વાતો જ હોય, અહીંયા તમને વાતો જ મળે ખાલી. અહીંયા બહુ તમારી પાસે થોડું માહિતી આવી જાય કે મને હવે આ ખબર પડી ગઈ, મને આ તમને ખબર પડી જાય, બાકી બીજું કંઈ થાય નહીં અહીંયા. પણ ખબર પડે એ પણ મોટી વાત છે ને. આનંદ સંસારમાં, સત્સંગમાં પરમાનંદ,
અને સંત સમાગમ જો કોઈ મહાપુરુષ સેવા મળી જાય જે બ્રહ્મને જાણે છે, બ્રહ્મને જેણે પ્રાપ્ત કર્યા છે, એના સાનિધ્યમાં બેસી જાઓ અને એની કૃપા જો પ્રાપ્ત થઈ જાય, સંત સમાગમ કહેવામાં આવે. માત્ર ને માત્ર બે જ વ્યક્તિ હોઈ શકે, એની ત્રીજી કોઈ વ્યક્તિ હોઈ શકે નહીં. અને એ વખતે ગુરુજી જે એને બ્રહ્મનું દર્શન કરાવે એને કહેવાય બ્રહ્માનંદ.